અનાવરી આ શબ્દ શહેરીજનો માટે કદાચ નવો હશે, પરંતુ ગામના નાગરિકો માટે આ શબ્દ ખૂબ જ જૂનો છે અને સમજણપૂર્વક છે. અનાવરી એટલે અછતની સ્થિતિની મોજણી કરી યોગ્ય આંક કાઢવાની પદ્ધતિ, અને આંકના આધારે જ જે ગામને અછતગ્રસ્ત હેઠળ સમાવા કે ન સમાવા તે નક્કી કરવામાં આવે છે. પરંતુ જેને ખેડૂતો, મજૂરો અને ગામડાના વિકાસ સાથે આ સાથે ગામના લોકોની વેદના સાથે કશી જ લેવા દેવા નથી, તેવા અધિકારીઓ અનાવરી કાઢવામાં એવી તો ઈરાદાપૂર્વકની બાદરકારી દાખવે છે કે ખેડૂતોની દુર્દશાને ગુલાબી રંગના વાઘા પહેરાવીને ખેડૂતોને લાભથી વંચિત કરી દે છે. જોઈએ અંગેનો એક અહેવાલ. કુદરત માફ નહીં કરે, ખોટું કરશો ને ખેડૂતોનું કીડા પડશે. એક જન સેવકનો એક જન નોકર સાથેનો આ સંવાદ સાંભળીને તમને લાગશે કે આખરે એક મામલતદારના હોદ્દા પર બેઠેલી વ્યક્તિને કોઈ ધારાસભ્ય જ ખખડાવી શકે, કેમ કે સામાન્ય માણસ મામલતદારને ખખડાવવા જાય તો ઉલટાના મુસીબતમાં ફસાઈ જાય. પરંતુ આ કિસ્સામાં ધારાસભ્ય હાથમાં બાજી લીધા સિવાય છૂટકો જ ન હતો, કેમ કે તાલુકા કક્ષાએ બેઠેલા આરામપ્રિય અધિકારીઓ સરકારને કેવી રીતે ગુમરાહ કરે છે અને લોકોને અછતની સ્થિતિમાં મદદરૂપ થવાના બદલે લોકોને સહાયથી વંચિત રાખવાના પેંતરા કરે છે તે બાબત અમરેલીમાં જોવા મળી. સરકારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે એક વ્યવસ્થા ઉભી કરી છે, જે મુજબ તાલુકામાં અનાજ, ઘાસચારો, પાણી અને રોજગારીનો અંદાજ તલાટી, ગ્રામસેવક, રેવન્યુના અધિકારી અને ગામના આગેવાનો મળી અનાવરીની માપણી દ્વારા નક્કી કરે છે, અને અનાવરીના આ આંકડા તાલુકા કક્ષાએ મામલતદાર પાસે મોકલતા હોય છે, ત્યારે તેના આધારે તાલુકાની અછતની સ્થિતિની ખબર પડે. આ પ્રમાણે જ અમરેલી તાલુકાના 72 ગામમાં સ્થાનિક લેવલે જે સર્વે કરવામાં આવ્યો તેમાં માત્ર 11 ગામ 4 આની ધરાવતા હતા, બાકીના 68 ગામોની સ્થિતિ ખરાબ હતી અને આ ગામોને 3 આનીમાં સમાવેશ કરાયા હતા. અને પછી આનાવારી એ નક્કી કરવાનું છે કે આ ગામમાં આટલા આટલા ટકા એનું ઉત્પાદન છે, આટલું રોજગારી મળશે કેમ છે, પીવાના પાણીની આ તકલીફ છે, એને ધ્યાને રાખી અને રોજકામ કરવામાં આવશે. રોજકામ અને ગ્રામ પંચાયત તૈયાર કરીએ અને જે તે મામલતદાર અથવા તાલુકાને એ મોકલી આપવામાં આવશે, અને તાલુકા આખા ગામ દરેક તાલુકાના દરેક ગામની અનાવરી આવી જાય પછી એનો સમૂહ આખો રિપોર્ટ તૈયાર કરી અને જિલ્લાને મોકલી આપે છે, અને જિલ્લા છે જે તે પછી રાજ્ય સરકારને મોકલી આપતી હોય છે, અને રાજ્ય સરકાર ડિસેમ્બરમાં ફાઇનલ આખું અનાવરી તે અનાવરીના આધારે એ અછતના ગામ એ ડિક્લેર કરતી હોય છે. ગામની અનાવરી કાઢવા માટે ગ્રામ પંચાયતમાં રેવન્યુના માણસોની હાજરીમાં રોજકામ કરાવવામાં આવ્યું હતું. સરકારી માણસો દ્વારા આ રોજકામ કરવામાં આવ્યું હોવા છતાં મામલતદારે અનાવરીમાં વધારો કર્યો અને સમગ્ર ચિત્ર જ બદલાઈ ગયો. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અધિકારીઓ સામે પગલા ભરવાની માંગ કરી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા મોટા માથાઓના ઈશારે અમરેલી જિલ્લાના લોકોને અછત અને પાક વીમાથી વંચિત રાખવા માટે સરકારી અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના પપેટ બની સરકારી રેકર્ડ સાથે ચેડા કરી ઊંચી આનાવારીનું પત્રક પ્રસિદ્ધ કર્યું છે. અમરેલી તાલુકાના 72 ગામના ગામ સ્તરે
सरकारी अधिकारी हाजरी में रजू करेला जे पंचरोज कामना आंकड़ाओ छे अने प्राथमिक आनावारी आंकड़ाओ आनी वच्चे तफावत छे त्यारे जे कोई लोकोए सरकारी रेकर्ड साथे छेड़ा करवानो प्रयास करी जगतना तातने एना अधिकारथी वंचित राखवानुं षड्यंत्र रच्युं होय एना उपर फौजदारी पगला भरवामां आवे गुनो रजिस्टर करवामां आवे अने आवा सरकारी रेकर्ड साथे छेड़ा करनारा भारतीय जनता पार्टीना पपेट अधिकारीओने जेलना सळिया पाछळ धकेलवामां आवे। પરંતુ તેમ છતાં જ્યારે ફાઇનલ રિપોર્ટ જાહેર થયો ત્યારે ચિત્ર કંઈક જુદું જ સામે આવ્યું, કેમ કે ગ્રામ્ય સ્તરેથી આવેલા આંકડામાં છેડછાડ કરી મામલતદારે જ ઓફિસમાં બેસી અનાવરીમાં વધારો કરી દીધો હતો, જેના કારણે 68 ગામોને અછતગ્રસ્ત હેઠળ ન સમાવાયા। આવું મામલતદારે એટલા માટે કર્યું કે જો ચિત્ર ગુલાબી હોય તો ઘાસચારો પાણી અને સહાયની વ્યવસ્થા કરવા એસી ઓફિસમાંથી બહાર જવાની જહેમત ઉઠાવવી પડે। મામલતદારની આનાવરી થોડી ઊંચી છે તો આ ઊંચી રાખવી હોય તો આનો ટોટલી કંઈક એના કંઈક કારણો વ્યાજબી કારણો અધિકૃત કારણો પુરાવા સાથે એને રજૂ કરવા પડે કે આ કારણોસર હું આ ગામની આનાવારી હું આટલી રાખું છું એનો આ પુરાવો છે। આ જોતા એમ લાગે છે કે ટેબલ ઉપર બેઠા બેઠા આ આનાવારી થઈ હોય એવું ખરેખર એ જણાય છે। તો આ કંઈ પણ કામગીરી ન કરવી પડે એ આમાંથી કોઈ પણ એક કામગીરી ન કરવી પડે આમાંથી કદાચ આપણે બાકાત રહી જઈએ તો આ એક હોઈ શકે। પહેલા કુદરતના હાથે માર ખાનારા ગ્રામજનો અને ખેડૂતોને જાણે હવે ભ્રષ્ટ અમલદારો પણ પોતાનો ભોગ બનાવવા માંગતા હોય તેવું ચિત્ર ઉભું થયું છે। ત્યારે વિપક્ષમાં બેઠેલા જનસેવકોએ જનતા માટે સમગ્ર મુદ્દો હાથમાં લેવો પડે આ બાબત શાસકો અને અધિકારીઓ માટે શરમજનક છે। કેમેરામેન કિશોર ક્ષેત્ર સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।